જ્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના હાથરવા ગામે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ સમર્થનમાં પાટીદાર ભાઈઓ અને બહેનો દ્વારા મંદિરના પ્રાંગણમાં બેસી રામધૂન બોલવામાં આવી હતી અને પાટીદારોને અનામત મળે તથા ખેડૂતોને દેવું માફ કરો તેવી માંગણી સાથે માં ઉમા ખોડલને પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત ભાઈઓ અને બહેનો દ્વારા રામધૂન કરી અનામત આંદોલનમાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં ગામના ભાઈઓ બહેનો વડીલો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય સરદાર જય પાટીદારના નારા સાથે હાર્દિક પટેલને સમર્થન આપી તેની માંગ બુલંદ બનાવી હતી. આજે રોજ તમામ ગામોની અંદર એમાં ખાસ કરીને આજે હાથરવા ગામે આ રીતનો રામધૂનનો પ્રોગ્રામ ભાઈઓ બહેનોની હાજરીની અંદર હાર્દિક પટેલની શક્તિની અંદર વધારો થાય તે માટે કરવામાં આવે છે. સરકારને પણ આ પ્રસંગે અમે કહેવા માગીએ છીએ કે અમારા સમાજની માગણી ટૂંક સમયની અંદર સંતોષાય અને હાર્દિક પટેલ સહિત પાટીદાર સમાજને ન્યાય મળે અને ખેડૂતોનું દેવું માફ થાય એવું આ પ્રસંગે અમે સૌ વડાલીના સૌ પાટીદાર ભાઈઓ બહેનો આગેવાનો અમે ઈચ્છી રહ્યા છીએ.